લીંબુની ડિમાન્ડ પણ વધી ગઈ છે, જેના કારણે એક મહિનામાં લીંબુના ભાવ ડબલ થઈ ગયા છે. તો લીંબુની આ મોંઘવારી પાછળ અન્ય શું કારણો છે તેની વિગત આપી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી. લીંબુના ભાવ છેલ્લા એક મહિનામાં ડબલ થઈ ગયા છે અને આના અનેક કારણો છે. અત્યારે અમે અમદાવાદની જમાલપુર માર્કેટમાં છીએ. આપ જોઈ શકો છો કે લીંબુનો જથ્થાબંધ વેપાર અહીંયા થાય છે. ઘણા બધા અહીંયા બકેટ હતા, પરંતુ મોટાભાગના લીંબુ છે એ વેચાઈ ગયા છે. શા માટે લીંબુના ભાવમાં આટલો બધો વધારો થયો છે અને આગળ જતા ભાવની શું સ્થિતિ રહેવાની છે એ અંગે આપણે એક હોલસેલર છે એમની સાથે વાત કરીએ. જણાવો કે આટલા બધા ભાવ ઊંચા થઈ ગયા એક મહિનામાં ડબલ જેવા, એનું શું કારણ છે? મેઇન કારણ છે ગરમી અને તહેવાર, જે રમજાન મહિનો ચાલી રહ્યો છે એમાં લીંબુનો ઉપાડ વધારે હોય છે અને જોડે જોડે ગરમી પણ વધી રહી છે, એટલે લીંબુનો ઉપાડ વધ્યો છે અને ભાવ વધ્યો છે. તમને લાગે છે કે ભાવ ઘટશે કે આ જ રીતે સ્થિર રહેવાના છે? હવે ભાવ તો ઘટશે નહીં, કેમ કે ગરમી હવે વધી રહી છે, બધે વધી રહી છે, એટલે હવે અમદાવાદમાં પણ ગરમી વધી રહી છે, જેના કારણે ભાવ ઘટશે નહીં. પણ હા, રમઝાન બંધ પતશે એટલે ભાવ સ્ટેબલ રહેશે, પણ વધશે નહીં કે ઘટશે નહીં, જે છે સ્ટેબલ રહેશે. થેન્ક યુ. બિલકુલ. તો આ તપતપતી ગરમીની અંદર જો તમારે થોડી ટાઢક કરવી હોય તો લીંબુનું પાણી કે જ્યુસ પીવા માટે થોડા વધારે પૈસા ચૂકવવા પડશે અને જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી ભાવ વધેલા જ રહેવાના છે. કેતન જોશી, અમદાવાદ.